નમસ્કાર મિત્રો મૌરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ટાટ એક્ઝામ બે હજાર ઓગણીસ માટે ખૂબ જ મહત્ત્વના ટોપિક એવા એન સી એફ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર પાંચ તથા મૂળભૂત ફરજો વિશે બંધારણમાં શું જોગવાય છે એના વિશે જોવાનું છે રિવિઝન સિરીઝનો આ ભાગ નંબર પંદર છે તો પરીક્ષા પહેલાં એક વખત અવશ્ય નજર મારજો તો ચાલો શરૂઆત કરીએ એન અને મૂળભૂત ફરજો વિશે સૌપ્રથમ ક્વેશ્ચન છે ભારતની સ્વતંત્રતા પછી બાળકોના શિક્ષણ માટે અભ્યાસક્રમ રૂપરેખા માટે તૈયાર થયેલ અત્યાધુનિક દસ્તાવેજ કયો માનવામાં આવે છે જવાબ એન સી એફ નોટ્સમાં જોઈએ તો એન ફોર નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ક્યારેક ફૂલ ફોર્મ પૂછાતું હોય તો યાદ રાખજો અને એને ગુજરાતીમાં પૂછે તો રાષ્ટ્રીય પાઠ્યચર્યા રૂપરેખા બે હજારને પાંચ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો સવાલ છે એનસીએફ બે હજાર ને કયા સૂત્રના આધારે તૈયાર કરેલ દસ્તાવેજ માનવામાં આવે છે જવાબ લર્નિંગ વિધાઉટ બર્ડન એટલે કે ભાર વિનાનું ભણતર ભાર વિનાના ભણતરના સૂત્ર સાથે એક સ્લોગન સાથે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલ છે લર્નિંગ વિધાઉટ બર્ડન ત્યારબાદ એનસીએફ બે હજાર પાંચ ભારત સરકારના કયા મંત્રાલયના પ્રયત્નોથી તૈયાર થયેલ દસ્તાવેજ છે જવાબ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા એના પ્રયત્નોથી આ મંત્રાલયના પ્રયત્નોથી એનસીએફ બે હજાર પાંચ તૈયાર થયેલ છે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને એમએચઆરડી એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનો સવાલ જોઈએ આપણે એનસીએફ બે હજાર પાંચ તૈયાર કરવા માટે વિવિધ વિષયો આધારિત કેટલા ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે કેટલા ફોકસ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા હતા જવાબ એકવીસ ફોકસ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા હતા આ એનસીએફ બે હજાર પાંચ દસ્તાવેજ છે એને તૈયાર કરવા માટે અલગ અલગ વિષયના એકવીસ ફોકસ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા છે ત્યારબાદ સવાલ નંબર પાંચ એનસીએફ બે હજાર પાંચ દસ્તાવેજ તૈયાર કરવાની મહત્ત્વની કામગીરી માટે બનેલી સમિતિના અધ્યક્ષ કોણ હતા આ જે એન બે હજાર પાંચ જે દસ્તાવેજ બનાવ્યો એમાં મહત્ત્વની કામગીરી કરનાર પ્રોફેસર યશપાલ હતા કે જેમને ભાર વિનાનું ભણતરના હિમાયતી હતા ઓગણીસો ને ત્રાણુંમાં આ કન્સેપ્ટ આપ્યો હતો કે બાળકોને છે એ બાર વિનાના ભણતર તરફ લઈ જવા જોઈએ ત્યારબાદનો સવાલ છે એનસીએફ બે હજાર પાંચ દસ્તાવેજને આધારે સર્વપ્રથમ કયા નિબંધને આધારે પ્રારંભ કરવામાં આવ્યો હતો એટલે કે આ એક નિબંધ છે ડૉક્ટર સોરી રવિન્દ્રનાથ ટેગોર દ્વારા લખાયેલ નિયમ છે જેમાંથી આ એનસીએફ પાંચના જે સિદ્ધાંતો છે જે હેતુઓ છે એ લેવામાં આવ્યા હતા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે યાદ રાખજો સભ્યતા અને પ્રગતિ જે નિબંધ છે એમનો એસે છે એમાંથી આ લેવામાં આવ્યો છે રવિન્દ્રનાથ ટેગોર દ્વારા લખાયેલ છે ત્યારબાદનો સવાલ છે એનસીએફ બે હજાર પાંચ દસ્તાવેજમાં અભ્યાસક્રમ બાળકના કઈ બાબત સાથે સૌથી વધુ સંકળાયેલો રાખવાની ભલામણ કરવામાં આવી છે જવાબ બાળકના વ્યવહારિક જીવન સાથે ઉપયોગી હોય વ્યવહારિક જીવન સાથે સંકળાયેલો હોય એવો જ અભ્યાસક્રમ રાખવાની ભલામણ કરવામાં આવી છે ત્યારબાદનો સવાલ જોઈએ તો એનસીએફ બે હજાર પાંચ દસ્તાવેજ સાથે સંકળાયેલ કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો જણાવો હવે અહીંયા આ પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે નીચેનામાંથી કયો સિદ્ધાંત લાગુ પડતો નથી કયો હેતુ લાગુ પડતો નથી અથવા તો કયા લાગુ પડે છે તો આપણે અહીંયા એના સિદ્ધાંતોમાં જોઈએ તો સૌ સિદ્ધાંત છે શિક્ષણને માત્ર શાળા પૂરતું સીમિત ન રાખી બાળકના જીવન સાથે જોડવું જોઈએ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી છે એ શાળા દરમિયાન ક્લાસ દરમિયાન શીખે અને પછી કાંઈ શીખતો નથી એનો કોઈ અર્થ નથી એવું એનસીએ બે હજાર પાંચના દસ્તાવેજ મુજબ કહેવાય છે ત્યારબાદ શિક્ષણ ગોખંડ પટ્ટી ભર્યું ન હોવું જોઈએ એટલે ફક્ત ને ફક્ત શિક્ષણ છે પ્રશ્ન જવાબ પાકો કરી અને શિક્ષણ મેળવી લે એવું શિક્ષણ મેળવવું જોઈએ નહીં ત્યારબાદ બાળકનો સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત શૈક્ષણિક વિકાસ થાય એ હેતુ નથી આ એનસીએફ બે હજાર પાંચનો એનસીએફ બે હજાર પાંચમાં બાળકનો સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારબાદ ત્યારબાદનો સિદ્ધાંત છે વર્ષ દરમિયાન લેવાતી પરીક્ષાઓ લચીલીપૂર્ણ હોવી જોઈએ એમાં એટલું બધું કઠિનતા મૂલ્ય એટલું બધું સરળતા મૂલ્ય અથવા તો જે પરીક્ષાનો ડર છે ખાસ કરીને પરીક્ષાનો ડર છે એ પરીક્ષાના ડરને વિદ્યાર્થી ફક્ત ને ફક્ત ગોખીને જાય છે એનાથી આઉટપુટ મળતું નથી એટલા માટે ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ તથા સંવર્ધન અને રાષ્ટ્રીય એકતાનો વિકાસ શક્ય બને રાષ્ટ્રીય એકતાનો વિકાસ પ્રત્યે વિદ્યાર્થી સમજે અને એના મૂલ્યનું રક્ષણ કરે જતન કરે એ જ આઈએનસીએફ બે હજાર પાંચના સિદ્ધાંત પૈકીનું એક છે ત્યારબાદ વિદ્યાર્થીઓ ભણવા માટેની અભિરુચિ રસ જાગૃત કરવી જોઈએ વિદ્યાર્થીઓને છે એ ભણવા માટેની જ્યારે તમે અભિરુચિ અભિરુચિ જાગૃત કરો છો અભિરુચિ જાગૃત કેવી રીતે કરી શકાય કે વિદ્યાર્થી રૂટીન જે ડેલી રૂટીન ભણતો હોય એમાં કંઈક નવીનતા લાવવામાં આવે અથવા તો શૈક્ષણિક વિવિધ સાધનો દ્વારા જો આવે સાથે સાથે અનુભવ પદ્ધતિથી ભણાવવામાં આવે તો વિદ્યાર્થી છે એ ભણવામાં એને અભિરુચિ રસ જાગે છે ત્યારબાદ ભાષા સંબંધિત સમાધાન માટે અભ્યાસક્રમને માતૃભાષામાં રાખવો જોઈએ તો અહીંયા માતૃભાષામાં અભ્યાસક્રમ રાખવાની પણ હિમાયત કરવામાં આવી છે ત્યારબાદ શિક્ષણની સાથે કલાનો પણ વિકાસ થવો જોઈએ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાનથી બાળક છે એ કોઈ કલામાં પારંગત બનતો નથી પરંતુ ભણવાની સાથે સાથે બાળક છે એ કઈ કલામાં નિપુણ થઈ શકે છે તો એને એ કલા મુજબનું એને પ્રોત્સાહન આપવું જોઈએ ત્યારબાદ એનસીએફ બે હજાર પાંચ મુજબ બાળક એટલે શું તો એનસીએફ બે હાજર પાંચ મુજબ બાળકની એક સામાન્ય વ્યાખ્યા આપવામાં આવી છે કે બાળક છે એ જ્ઞાનનો સર્જક છે બાળક છે છે જ્ઞાનનો સર્જક એવું ક્યાં શૈક્ષણિક દસ્તાવેજમાં લખેલું છે એવો પણ સવાલ પૂછાઈ શકે તો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર ને પાંચ ત્યારબાદ દસમો સવાલ એનસીએફ બે હજાર પાંચ એ એમ એચ આરડીના માર્ગદર્શન હેઠળ કઈ સંસ્થાએ તૈયાર કરેલું દસ્તાવેજ છે જવાબ એન સી ઈ આર નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ એનસીઆરટી દ્વારા તૈયાર થયેલો દસ્તાવેજ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના પ્રયત્નોથી માર્ગદર્શન હેઠળ ત્યારબાદનો સવાલ જોઈએ આપણે ભારતીય બંધારણમાં ભારતીય બંધારણમાં જે મૂળભૂત ફરજો વિષયની જોગવાઈ છે કઈ યાદીનો વિષય છે એવા સવાલો પૂછાતા હોય છે તો એ પણ આજના ટોપિકમાં છે તો આપણે એને જોઈએ કે ભારતીય બંધારણમાં પરિશિષ્ટ જે સાત છે ટોટલ પરિશિષ્ટ બાર છે એ પૈકીનું જે સાતમું પરિશિષ્ટ છે એમાં ત્રણ યાદીઓ આપેલી છે એ પૈકી કઈ યાદીમાં શિક્ષણની જોગવાઈ કરવામાં આવે શિક્ષણ છે એ કઈ યાદીનો વિષય તરીકે એડ કરવામાં આવેલ છે જવાબ હાલમાં સંયુક્ત યાદીના વિષય તરીકે શિક્ષણને રાખવામાં આવ્યું છે ઓગણીસોને છોતેર પહેલાં શિક્ષણ છે ફક્ત રાજ્ય યાદીનો જ વિષય ગણવામાં આવતું હતું સાથે સાથે નોટ્સમાં જોઈએ તો ભારતીય બંધારણમાં ટોટલ બાર પરિશિષ્ટ પૈકી સાતમા પરિશિષ્ટમાં જે કાયદા બનાવવાના વિષયોની યાદી આપેલી છે ત્રણ યાદી જેમાં કેન્દ્ર યાદી છે રાજ્ય યાદી છે અને સંયુક્ત યાદી છે સંયુક્ત યાદી ક્યારેક એવો શબ્દ લખેલો આવે છે કે સમવર્તી સૂચિ ત્યારે આપણે પુલ ખાઈ જઈએ છીએ આ સંવર્તી સૂચિ એટલે શું અથવા તો સંયુક્ત યાદી લખેલું આવે છે અથવા તો કોન્ક્રીટ લિસ્ટ લખેલું આવે છે તો એ ત્રણેય શબ્દ એક જ છે હવે આપણે એમ પૂછે કે પરિશિષ્ટ સાત મુજબ કેન્દ્ર યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો આપણે યાદ રાખવાનું છે સો વિષયો રાજ્ય યાદીના વિષયો કહે તો એકસઠ વિષયો અને સંયુક્ત યાદીના વિષય કહે તો બાવન એટલે આપણે ત્રણેય એક સાથે યાદ રાખવું હોય તો સૌથી પહેલાં ઉપર કોણ છે કે કેન્દ્ર કેન્દ્રમાં સો રાજ્યમાં એકસઠ અને સંયુક્તમાં બાવન સો એકસઠ બાવન સો એકસઠ બાવન એવી રીતે તમે યાદ રાખી શકો છો ત્યારબાદનો સવાલ છે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા ભાગમાં દર્શાવવામાં આવેલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે યાદ રાખજો મિત્રો ભાગ નંબર ચાર એ માં દર્શાવવામાં આવેલ છે નોટ્સમાં જોઈએ સાથે સાથે અન્ય સવાલો કેવા પૂછી શકે કે સૌથી પહેલાં તો મૂળ બંધારણ જ્યારે બન્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસના રોજ ભારતનું બંધારણ બનીને પૂર્ણ થયું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ પ્રજાસત્તાક દિવસ જેને આપણે મનાવીએ છીએ એ દિવસ એટલે કે બંધારણનો અમલ દિવસ તો બંધારણનો અમલ થયો ત્યારે મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો મૂળભૂત અધિકારો હતા એની સામે નાગરિકની મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ ન હતો તો બેતાલીસમો બંધારણીય સુધારો જે ભારતના બંધારણનો મિનિ કોન્સ્ટિટ્યુશન પણ કહેવાય છે મેગ્ના કાર્ટા પણ કહેવાય છે એટલે મહત્વનો સુધારો એટલા માટે બેતાલીસમો બંધારણીય જે સુધારો છે એ બેતાલીસમા બંધારણીય સુધારાથી ઓગણીસો ને ભાગ નંબર ચાર એ મૂળભૂત ફરજો તરીકે ઉમેરવામાં આવી છે ત્યારબાદનો સવાલ જોઈએ આપણે ભારતીય બંધારણમાં કઈ સમિતિની ભલામણને આધારે મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે યાદ રાખજો સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણને આધારે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર મૂળભૂત ફરજોનો એડ કરવામાં આવી છે ત્યારબાદનો સવાલ છે ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ભારતીય બંધારણમાં અગિયાર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે નોટ્સમાં જોઈએ તો વર્ષ બે હજારને બે પહેલાં દસ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અગિયારમી જે મૂળભૂત ફરજ છે એ આપણે ખાસ આપને રિલેટેડ છે ટાટને રિલેટેડ છે એટલા માટે કે છ્યાસીમાં બંધારણીય સુધારો બે હજારને બેથી અગિયારમી મૂળભૂત ફરજ એડ કરવામાં આવી કે જેમાં છથી થી ચૌદ વર્ષના બાળકોને કે દ્વારા શિક્ષણ ફરજ ફરજ છે છે એ એડ કરવામાં આવી ત્યારબાદનો સવાલ છે ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કયા દેશના બંધારણમાંથી લીધેલ છે જવાબ સોવિયેટ સંઘ હાલનું આપણે રશિયા તરીકે ઓળખીએ છીએ એ દેશમાંથી મૂળભૂત ફરજોનો વિચાર લેવામાં આવેલ છે નોટ્સમાં જોઈએ તો મૂળભૂત ફરજોનો ન્યાયાલય દ્વારા કાયદાની કાયદાથી અમલ કરાવી શકાતો નથી એટલે કે આ જે મૂળભૂત ફરજો છે એ નોન જસ્ટિબ નોન જસ્ટિસેબલ છે જ્યારે મૂળભૂત અધિકારો છે એ જસ્ટિસેબલ છે એટલે કે ન્યાયાલય દ્વારા અને કાયદાથી અમલ કરાવી શકાય છે ત્યારબાદ ભારત દેશમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે યાદ રાખજો મિત્રો ત્રણ જાન્યુઆરીને આપણે મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારબાદ નોટ્સમાં જોઈએ કે આપણને એમ પૂછી ત્રણ જાન્યુઆરી જ શું કામ તો ત્રણ જાન્યુઆરી ઓગણીસો ને તેતાલીસના રોજ જે બેતાલીસમો બંધારણી સુધારો બેતાલીસમો બંધારણી સુધારાનો અમલ બેતાલીસમો બંધારણી સુધારાનો અમલ શરૂ થયો હતો અને વર્મા કમિટીની ભલામણથી અહીંયા આ સાલવારીમાં ભૂલ છે બેતાલીસમાં અમલ છે થયો હોવાથી આપણે મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવીએ છીએ વર્મા કમિટીની ભલામણથી ત્યારબાદ કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે જવાબ દસ ડિસેમ્બરે છે હ્યુમન રાઇટ્સ ડે એટલે કે માનવ અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે થેન્ક યુ વેરી મચ જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપ જો આપે હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને ટ્લિક કરજો જેથી તમને આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ વેરી મચ